સ્વાધ્યાય 3.14 જેમાં આપણે કીધું છે કે એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે, પરંતુ માર્કેટને બંધ જુએ છે. તે તરત જ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘરે પાછો ફરે છે. તો એ સરેરાશ વેગનું મૂલ્ય અને બી સમયગાળા 1 0 થી 30 મિનિટ, 2 0 થી 50 મિનિટ, 3 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે? હવે સરેરાશ ઝડપનું સૂત્ર શું થશે? તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, અને સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. આપણને અહીંયા શું કીધું છે કે એક વ્યક્તિ સુરેખ માર્ગ પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે. તો અહીંયા આપણે લઈ લઈએ માણસનું ઘર, ઓમ લઈ લઈએ, અહીંયા આપણે લઈ લઈએ માર્કેટ. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? તો ટોટલ ડિસ્ટન્સ 2.5 કિલોમીટર છે. હું એને આ રીતે લખું છું એટલે તમને ખબર પડે. આ 0 0.5, 1 1.5, 2 2.5, 0 0.5, 1 1.5, 2 2.5 કિલોમીટર. ઓકે, મેં આ રીતે લખ્યું. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 2.5 કિલોમીટર છે. હવે ઘરેથી શાક માર્કેટ કેટલી ઝડપથી જાય છે? 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. ઓકે, પછી આપણે કીધું છે કે માર્કેટને બંધ જોવે છે, તરત જ 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઘરે પાછો આવે છે. 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો આવે છે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે એક કામ કરીએ કે વ્યક્તિને ઘરેથી માર્કેટ જતાં કેટલો સમય લાગે છે અને માર્કેટથી ઘરે આવતા કેટલો સમય લાગે છે એ આપણે શોધી લઈએ. તો ફર્સ્ટ, વ્યક્તિને ઘરેથી માર્કેટ જતા લાગતો સમય એને હું T1 કહી દઉં છું. આપણે કહી શકીએ D/V1, V=D/T સૂત્ર છે ને, તો D/V1. D કેટલા? ટોટલ ડિસ્ટન્સ 2.5, ઝડપ કેટલી? 5. કેટલા મળશે આપણને? પાયો પાયો 25, 5/10 એટલે આપણને મળશે 1/2 અવર, અને આપણે મિનિટમાં ફેરવીએ તો કેટલા મળશે? 1 અવર એટલે 60, 60/2 30 મિનિટ. હવે વ્યક્તિને માર્કેટથી ઘરે આવતા લાગતો સમય આપણે શોધીએ એને હું T2 કહી દઉં. ડિસ્ટન્સ તો એ જ, ઝડપ બદલાઈ ગઈ. ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 2.5, ઝડપ 7.5, 25 × 75, 1/3 અવર એટલે 1 કલાક = 60 મિનિટ, 60/3 એટલે 20 મિનિટ. ઓકે, કુલ સમય કેટલો એ ગણતરી કરી નાખીએ. ચલો, કુલ સમય T=T1+T2 એટલે 1/2 + 1/3, 5/6 અવર. ઓકે, અને આપણે કલાકમાં ફેરવવું હોય તો 60 વડે ગુણવા પડશે ને, 60 વડે ગુણવું તો કેટલા મળશે? 50 મિનિટ. ભાઈ આ બધું આવડવું જોઈએ. 5/6 કલાકમાંથી મિનિટમાં જોવું છે. 5/6 અને 60 વડે ગુણવા પડે. 10 × 60 બરાબર, 10 × 50. ઓકે, હવે પહેલા ક્વેશ્ચનમાં આપણે જોઈએ
કે ઘરેથી માર્કેટે જાય, માર્કેટેથી ઘરે પાછો આવે, આપણને સરેરાશ વેગનું મૂલ્ય શોધવાનું કીધું છે. તો પહેલા કિસ્સામાં વ્યક્તિનું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોવાથી, પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોવાથી સ્થાનાંતર શૂન્ય થાય. સ્થાનાંતર શૂન્ય થાય તો સરેરાશ વેગ કેવો થશે? શૂન્ય. એનો જવાબ મળી ગયો. હવે જો ભાઈ અહીંયા ધ્યાન આપજો, એને ઘરેથી શાક માર્કેટ જવા માટે કેટલો સમય લાગે છે? 30 મિનિટ જેટલો સમય લાગે છે. અને માર્કેટથી ઘરે આવવા માટે કેટલો સમય લાગે છે? 20 મિનિટ જેટલો સમય લાગે છે. તો 30 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 2.5 કિલોમીટર જેટલું અંતર કાપે છે. હવે એ તમારે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? જો તમને પૂછું કે 30 મિનિટમાં કેટલું અંતર કાપે, તો એક સૂત્ર ધ્યાનમાં રાખજો. કયું સૂત્ર? કેલ્સી જ હાથમાં રાખજો અને ગણતરી કરજો. ડી ઇઝ ઇક્વલ ટુ વી બાય ટી. હું તમને પૂછું 30 મિનિટમાં કેટલું અંતર કાપે છે, તો જતી વખતે ઝડપ કેટલી છે? જતી વખતે હું વાત કરી રહ્યો છું, જતી વખતે ઝડપ કેટલી છે? 5 કિલોમીટર પર હવર છે. કેલ્સી તમારી જોડે રાખજો. હવે હું 30 મિનિટમાં કેટલું અંતર કાપું છું? ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, બરાબર છે. તો 30 મિનિટને મારે શેમાં ફેરવવી પડે? તો 30 મિનિટને મારે ફેરવવી પડે કલાકની અંદર. તો 1 મિનિટ એટલે કેટલા થાય? તો 1 મિનિટ એટલે થાય, 1 મિનિટને કલાકમાં લઈ જઈએ તો 1/60 થશે ને. તો અહીંયા 30/60 અવર આવશે. ઓકે, 0 0 ગયા, 5 3 15. ઓકે, અને 15/6 કર નાખો. ચાલો 15/6 કરો, કેટલા મળે છે? 2.5 જ મળે ને યાર, બીજું કંઈ મળે જ નહીં. ઓકે, 2.5 મળી ગયું ને ભાઈ. અહીંયા મિનિટને આપણે કલાકમાં ફેરવ્યા એટલે 60 વડે ભાગ્યા. ખબર પડી કે ના પડી? ઓકે, તો અહીંથી તમને ખબર પડી કે 30 મિનિટમાં કેટલું અંતર કાપે છે. હું તમને પૂછું 10 મિનિટમાં કેટલું અંતર કાપે? 10 મિનિટમાં તો તમારે અહીંયા શું કરવાનું? 10/60 કરવાના. 10/ કેટલા કરવાના? 60. મીંડું મીંડું કહ્યું, 5/6 કરી નાખો. 5/6, બરાબર છે. તો 0.83 કિલોમીટર અંતર કાપે છે. હું તમને પૂછું કે 15 મિનિટમાં કેટલું અંતર કાપશે, તો અહીંયા તમે 15/60 કરી નાખો. તો 15 5 કેટલા થાય? તો 15 5 75/60 કરી નાખો તો 1.25. 30 મિનિટમાં 2.5, તો 15 મિનિટમાં કેટલું મળશે? 1.25. 1.25 એટલે 1 અને 1.5ની વચ્ચે મળશે અહીંયા, 1.25 કિલોમીટર. ઓકે દોસ્તો, ધ્યાન રાખજો. કયું સૂત્ર વાપરવાનું? ડી ઇઝ ઇક્વલ ટુ વી ટી. જતી વખતે, બરાબર છે, 30 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 2.5 કિલોમીટર. હવે તમારે કોઈ પણ 10 મિનિટે કેટલું અંતર કાપે છે, 20 મિનિટે, 15 મિનિટે, 20 મિનિટ, 25 મિનિટ, બરાબર છે, 30 મિનિટમાં, તો અહીંયા ટી બદલતા જવાના, બરાબર છે. 5 મિનિટ લઈ શકો, 10 મિનિટ, ખબર પડી. હવે પાછા આવતા હોય ત્યારે, તો ફરી આ સૂત્ર ડી બરાબર વી ટી. પાછા આવતા હોય ત્યારે ઝડપ કેટલી છે? તો પાછા આવતા હોય ત્યારે ઝડપ 7.5 છે. ખાસ ધ્યાન રાખજો, આ જતી વખતે, આ પાછા આવતી વખતે, બરાબર છે. 7.5 × જે સમયે તમારે કાપેલું અંતર શોધવું એ શોધી નાખે. ધારો કે તમારે 10, અહીંયા સમજો 20 મિનિટમાં ટોટલ કેટલું અંતર કાપે, તો જો 20 મિનિટમાં પાછા આવતી વખતે 20 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 2.5 કિલોમીટર. તો 10 મિનિટમાં કેટલું અંતર કાપશે? આનાથી અડધું જ અંતર કાપશે ને. હવે ગણતરી કરવી તો કઈ રીતે કરવાની? તો 7.5 × 10/60 અવર, તો 75/60 કરો, મળી જશે 1.25. ઓકે, ખબર પડે છે ભાઈ અંતર કઈ રીતે શોધાય? આ દાખલાની અંદર જરૂર પડશે. જતી વખતે કોઈ પણ સમયે તમારે અંતર શોધવું હોય તો આ સૂત્ર વાપરવાની, પણ ઝડપ કેટલી લેવાની? 5 કિલોમીટર પ્રતિ કલાક, અને સમયને કલાકમાં લેવાનો. પાછા આવતી વખતે તમારે કોઈ પણ સમય માટે અંતર શોધવું હોય તો સૂત્ર આ વાપરવાનું. ઝડપ કેટલી લેવાની? 7.5 કિલોમીટર પ્રતિ કલાક. સમય શેમાં લેવાનો? કલાકમાં લેવાનો. ક્લિયર છે અહીંયા? હવે જો આપણને 0 થી 30 મિનિટ માટે ફટાફટ આપણે બધા જવાબ આપીએ. ફર્સ્ટ 0 થી 30 મિનિટ માટે, 0 થી 30 મિનિટ માટે ચલો પથલંબાઈ કહી દો ફટાફટ ભાઈ. પથલંબાઈ કેટલી? બોલો. તો 0 થી 30 પથલંબાઈ કેટલી? 2.5. કાપેલું કુલ અંતર 2.5. સ્થાનાંતર કેટલું?
तो स्थानांतर अंतिम स्थान मार्केट प्रारंभिक स्थान घर 2.5 - 0 2.5 किलोमीटर। ओके हमें आपने कीधु से 0 થી 50 મિનિટ समझो दोस्तों 0 થી 50 મિનિટ सेकंड 0 થી 50 મિનિટ तो 0 એટલે અહીંયા છે ટી બરાબર 0 30 મિનિટ અહીંયા હશે અને 50 મિનિટે ફરી પાછો અહીંયા આવી જશે કારણ કે 30 મિનિટ જતા થાય 20 મિનિટ પાછા આવતા થાય તો 50 મિનિટના અંતે પ્રારંભિક અને અંતિમ સ્થાન વ્યક્તિનું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે સ્થાનાંતર 0 થઈ જશે પથ લંબાઈની વાત કરીએ ઓકે પથ લંબાઈ કેટલી થશે ભાઈ તો ઘરેથી શાક માર્કેટે જતાં કેટલું અંતર કાપે 2.5 કિલોમીટર શાક માર્કેટેથી ઘરે આવતા કેટલું અંતર કાપે 2.5 કિલોમીટર તો 2.5 + 2.5 ઇઝ ઇક્વલ ટુ 5 કિલોમીટર હવે અહીંયા તમને સરેરાશ વેગ શોધવાનું કહેતો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સમયગાળો કેટલો 30 મિનિટ 30 મિનિટ એટલે કેટલો લેવાનો 1/2 અવર લઈ લેવાનું ઓકે સરેરાશ ઝડપ શોધવાની કે તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો ઓકે પથ લંબાઈ 2.5 સમયગાળો કેટલો 1/2 0 થી 50 મિનિટ માટે સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સમયગાળો કેટલો 0 થી 50 મિનિટ 50 મિનિટ ક્યાં ગઈ 5/6 લઈ લો ડાયરેક્ટ જ ઓકે અથવા 50/60 કરી નાખો કોઈ પ્રોબ્લેમ નથી પથ લંબાઈ સરેરાશ ઝડપ શોધી પથ લંબાઈ કેટલી 5 અને સમયગાળો કેટલો 5/6 અથવા 50/60 એ જ મળવાનું છે ને ભાઈ હવે 0 થી 40 મિનિટ માટે સમજો 0 થી 40 મિનિટ માટે 0 થી 40 મિનિટ માટે આપણે પથ લંબાઈની ગણતરી કરવી હોય તો કઈ રીતે ગણતરી કરી શકાય સમજો તો આપણે લઈશું 0 થી 30 મિનિટમાં કાપેલું અંતર પ્લસ 0 થી 30 મિનિટમાં કાપેલું અંતર પ્લસ પાછા આવતી વખતે 10 મિનિટમાં કાપેલું અંતર આ જતા અને આ પાછા આવતી વખતે હવે 0 થી 30 મિનિટમાં કાપેલું અંતર તો કેટલું છે 2.5 કિલોમીટર હવે પાછા આવતી વખતે સમજો આપણને અહીંયા કીધું છે 0 થી 40 મિનિટ કીધું છે તો 30 મિનિટમાં એ માર્કેટ પહોંચે છે અને 10 મિનિટમાં એ માર્કેટેથી ઘર તરફ આવી રહ્યો છે તો માર્કેટેથી ઘર તરફ આવી રહ્યો ત્યારે 10 મિનિટમાં કેટલું અંતર કાપશે તો આ રહ્યું સૂત્ર ગણતરી કરી નાખો મેં અહીંયા આપેલી છે પાછા આવતા હોય ત્યારે ઝડપ કેટલી 7.5 × 10/60 તો કેટલું અંતર કાપશે 1.25 કિલોમીટર એટલે 3.75 કિલોમીટર ઓકે 3.75 કિલોમીટર મળશે હવે સરેરાશ ઝડપ શોધી હોય તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો 3.75 સમયગાળો 40 મિનિટ એટલે 40/60 કરી નાખો હવે સ્થાનાંતર ધ્યાન આપજો ભાઈ તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન ઓકે તો હવે અહીંયા 0 થી 30 માર્કેટ જાય છે 10 મિનિટમાં 1.25 કિલોમીટર અંતર કાપે છે એટલે અહીંયા ક્યાંક હશે તો પ્રારંભિક સ્થાન તો ઘર હતું અંતિમ સ્થાન આ છે તો આપણે અંતિમ સ્થાન એટલે 1.25 કહી શકું અંતિમ સ્થાન એટલે 1.25 ઓછા પ્રારંભિક સ્થાન 0 તો સ્થાનાંતર મળ્યું મને 1.25 કિલોમીટર હવે સરેરાશ વેગ શોધો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એટલે 1.25/40 મિનિટ મિનિટને કલાકમાં ફેરવો 40/60 તો આ યાદ રાખજો 0 થી 40 મિનિટવાળું બાકી બધું તો સહેલું જ હશે બરાબર 0 થી 40 મિનિટમાં આપણે બે ભાગ પાડી દઈશું કયા બે ભાગ પાડીશું તો 0 થી 30 મિનિટમાં કાપેલું અંતર અને પાછા ફરતી વખતે 10 મિનિટમાં કાપેલું અંતર ઓકે તો આ મેં તમને દાખલો સમજાવ્યો હવે આપણે ફાઇનલ દાખલો ગણીશું સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લો અહીંથી ફર્સ્ટ સેકન્ડ ચલો હવે આપણે ફાઇનલ દાખલો ગણીએ મેં આકૃતિ અહીંયા દોરી દીધી છે સૌથી પહેલાં આપણે વ્યક્તિને ઘરેથી માર્કેટ જવા માટે કેટલો સમય લાગે છે એ શોધી લઈએ તો ઘરેથી માર્કેટ જતી વખતે ઝડપ કેટલી 5 કિલોમીટર પ્રતિ કલાક કાપેલું અંતર કેટલું 2.5 કિલોમીટર તો આપણી જોડે સૂત્ર છે વી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ટી તો ટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય વી સમીકરણનો ઉપયોગ કરીએ તો ટી વન ઇઝ ઇક્વલ ટુ ડી બાય વી વન ડી ઇઝ ઇક્વલ ટુ 2.5 કિલોમીટર ઘરેથી માર્કેટ જતી વખતે ઝડપ 5 તો આપણને મળશે 1/2 અવર
અવરમાંથી આપણે મિનિટમાં જઈએ તો એક કલાક એટલે 60 મિનિટ, 60 ભાગ્યા 2 એટલે 30 મિનિટ. હવે આપણે વ્યક્તિને માર્કેટથી ઘરે આવવા માટે કેટલો સમય લાગે છે એ શોધી નાખીએ. તો વ્યક્તિને માર્કેટથી ઘરે જતાં લાગતો સમય, અને હું T2 કહી દઉં, T2 ઇઝ ઇક્વલ ટુ D/V2, અંતર તો 2.5 કિલોમીટર જ કાપવાનું છે, પરંતુ પાછા આવતી વખતે ઝડપ કેટલી છે? 7.5 કિલોમીટર પ્રતિ કલાક છે. તો 25 તરી 75, તો આપણને જવાબ મળશે 1/3 અવર. ઓકે, હવે અવરમાંથી આપણે મિનિટમાં જવું છે તો 1 અવર ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ, એટલે 60/3 20 મિનિટ. તો વ્યક્તિને ઘરેથી માર્કેટ જતાં કેટલો સમય લાગે? 30 મિનિટ, એટલે 1/2 અવર. માર્કેટથી ઘરે આવવા માટે કેટલો સમય લાગે? 20 મિનિટ, એટલે કે કેટલા કલાક? 1/3 અવર. ઓકે, તો ટોટલ ટાઈમ T ઇઝ ઇક્વલ ટુ T1 + T2, T1 1/2 + T2 1/3, તો આપણને મળશે 5/6 અવર. અવરમાંથી આપણે મિનિટમાં જઈએ તો 1 અવર ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ, તો 5/6 × 60, તો 10 × 60 = 50 મિનિટ. હવે આપણે વાત કરીએ, સૌથી પહેલાં આપણને પૂછ્યું છે 0 થી 30 મિનિટ માટે. એકદમ સિમ્પલ આપણે દાખલો બનાવી નાખીએ. તો 0 થી 30 મિનિટ, બોલો પથ લંબાઈ કેટલી થશે? તો 0 થી 30 પથ લંબાઈ શોધતા આવડે ને ભાઈ? 2.5 કિલોમીટર. સ્થાનાંતર, અંતિમ સ્થાન, ઓછા પ્રારંભિક સ્થાન. હા ભાઈ, આ મોઢે આવડી જવું જોઈએ આપણને, ગણતરી કરવાની કંઈ જરૂર નથી. ઓકે, હવે 0 થી 50 મિનિટ પથ લંબાઈ કેટલી? 0 થી 50 મિનિટ એટલે પથ લંબાઈ 2.5 કિલોમીટર, ફરી પાછા 2.5 કિલોમીટર, એટલે 2.5 + 2.5 એટલે 5 કિલોમીટર. ડાયરેક્ટ પણ લખીશો. સ્થાનાંતર તો કેવું થશે? અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન એક જ, સ્થાનાંતર 0 થઈ ગયું. 0 થી 40 મિનિટ, હવે જો સમજો, 0 થી 40 મિનિટ, તો 0 થી 30 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 2.5. અને પાછા આવતી વખતે એને 20 મિનિટ લાગે, તો 20 મિનિટમાં કેટલું અંતર કાપે? 2.5 મિનિટ. તો 10 મિનિટમાં કેટલું અંતર કાપે? મેં અહીંયા દર્શાવેલું છે 1.25. એટલે જતી વખતે 30 મિનિટમાં 2.5, પાછા આવતી વખતે 10 મિનિટમાં કેટલું? 1.25. સિમ્પલ, તમે કોઈ ગણતરી કરવાની જરૂર નથી, અહીંથી સમજી શકો છો. 20 મિનિટમાં 2.5 કિલોમીટર, તો 10 મિનિટમાં કેટલું? બરાબર, ત્રિરાશીનો ઉપયોગ કરીને શોધી શકો છો. તો અહીંયા ટોટલ ડિસ્ટન્સ આપણને મળશે. કઈ રીતે શોધવાનું મેં તમને આગળ શીખવાડી દીધું, એટલે હું અહીંયા ડાયરેક્ટ લખીશ. 2.5 + 1.25 એટલે 3.75 કિલોમીટર. અને અહીંયા સ્થાનાંતર, અંતિમ સ્થાન 1.25 - પ્રારંભિક સ્થાન 0, એટલે આપણને મળશે 1.25 કિલોમીટર. ઓકે દોસ્તો, હવે હું આની જ અંદર આગળ 2 કોષ્ટક હું બનાવી દઉં, મારી જગ્યા નથી એટલે નથી બનાવ્યા. આગળ 2 કોષ્ટક તમારે બનાવી દેવાના, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, એટલે પતી ગયો દાખલો, એક જ કોષ્ટકની અંદર આવી જાય. પણ આપણે આગળ હજી ગણતરી કરવી પડશે, એટલે હું આગળ જઈશ. તમે આટલું નોટમાં લખી નાખજો, એટલે આગળ આપણે આ કોષ્ટકનો ઉપયોગ કરવાનો આવશે. અને તમારા નોટ્સની અંદર તમારે 1, 2, 3, 4 અને 5 ખાના બનાવી દેવાના. સમયગાળો, પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, એટલે પતી ગયો, એક જ ઝાટકામાં તમારો દાખલો આ ફિનિશ. હવે અહીંયા તમને છે ને સમયગાળો હું આવો પણ આપી શકું, 0 થી 10 મિનિટ, 0 થી 15 મિનિટ, 0 થી 25 મિનિટ, 0 થી 30 મિનિટ, 0 થી 35 મિનિટ, 0 થી 40 મિનિટ, 0 થી 45 મિનિટ, 0 થી 50 મિનિટ. તો ગણતરી કરવાનો પ્રયત્ન કરવાનો. ચલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લો. ફર્સ્ટ, સેકન્ડ. હવે આપણે જુદા જુદા સમયગાળા માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો શોધીએ. તો ફર્સ્ટ આપણે લઈ લઈએ 0 થી 30 મિનિટ, સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેટલું છે? 2.5 કિલોમીટર, અને સમયગાળો 30 મિનિટ. ભાઈ 30 મિનિટ અને કલાકમાં ફેરવું તો 60 વડે ભાગવા પડે ને, તો 30 × કેટલા 60. ચલો 60 × 2.5 કરો ભાઈ, 60 × 2.5, 30, એટલે હું પેલું લઈ લઉં ને 1/2, 5 આવે છે ભાઈ જવાબ? જો 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 ફટાફટ ફટાફટ ફટાફટ, તો જવાબ મળશે આપણને 5 કિલોમીટર પર અવર. કેલ્સી જોડે રાખજો, ફટાફટ ગણતરી કરી શકાય. ઓકે, હવે આપણે સરેરાશ ઝડપ શોધી નાખીએ. તો સરેરાશ ઝડપ
पथ लंबाई भाग्या समयगाळो। तो पथ लंबाई केटली 2.5, समयगाळो केटलो 30। भाई खबर पड़े ने 60 ऊपर क्यांथी आव्या, 30 भाग्या 60 छेदनो छेद अंशमां गयो, बाकी विचार छे के 60 क्यांथी साहेब गुणाकारमां लाई दीधा, 30 गुणिया 60 એટલે 5 કિલોમીટર પ્રતિ કલાક। ચલો સેકન્ડ 0 થી 50 મિનિટ સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, સ્થાનાંતર 0, સમયગાળાનો કોઈ મતલબ છે જ નહીં, 50 ગુણ્યા 60 એટલે 0 જ મળશે ને ભાઈ। ચલો સરેરાશ ઝડપ, પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, પથ લંબાઈ કેટલી છે 5, સમયગાળો 50 ગુણ્યા 60 કેટલો જવાબ મળશે, 5 5 ગયા 6 કિલોમીટર પર અવર। થર્ડ 0 થી 40 મિનિટ સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, બોલો સ્થાનાંતર કેટલું છે, 1.25, સમયગાળો 40 મિનિટ, કલાકમાં ફેરવીએ 40 ભાગ્યા 60 છેદનો છેદ અંશમાં જશે, બરાબર છે, ગણતરી કરો 1.875 કિલોમીટર પ્રતિ કલાક। ચલો સરેરાશ ઝડપ, પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, પથ લંબાઈ કેટલી 3.75, સમયગાળો 40 મિનિટ, 40 ગુણ્યા 60 5.625 કિલોમીટર પર અવર। લઈ લો સ્ક્રીનશોટ।